નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ ત્રણ વિષય ગણિત છે કુણ ગુણ પચીસ છે અને એક કલાકનો સમય આપવામાં આવે છે અને મિત્રો હા તારીખ ચોવીસ બાર હજાર બે ચોવીસ બાર બે હજાર એકવીસ એટલે કે આવતીકાલે જે તમારે કસોટી લેવાની છે એ આ ઓરિજિનલ કસોટી છે એટલે કે સોએ સો ટકા સાચી છે અને એનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સાચું સોલ્યુશન જોવાના છીએ વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ વિડીયોની પ્રશ્ન નંબર એક તમારી સમક્ષ કે વજનનું અનુમાન કરી જોડકો જોડવાના છે વિભાગ એ અને બી આપેલો છે જોઈએ તમારી સમક્ષ અહીંયા કેળું ચિત્ર હાથીનું આપી છે તો અને એની સામે તમારે ગ્રામ આપે છે તો જુઓ હાથીનું વજન કેટલું આવશે તો નવસો કિલોગ્રામ અંદાજે આવશે અહીંયા આપણે સૌથી વધારે છે નવસો રૂપિયા હાથી વજન નવસો કિલોગ્રામ બીજું અહીં બેસ આપી છે તો બેસનું વજન લગભગ ચારસો કિલોગ્રામ આસપાસ હોય શકે તો આપણે આવશે ભાઈ મોબાઈલ તો મોબાઈલનું વજન અંદાજે કેટલું હોય છે બસો અઢીસો ગ્રામ હોય તો અહીંયા આપી છે મોબાઈલનું ત્યારબાદ બોલપેન આપી છે તો એનું વજન આપ્યું છે દસ ગ્રામ અને ખુરશી આપી છે તો એનું વજન આવશે દસ કિલોગ્રામ આ રીતે તમારી જોડકા જોડી શકાય છે અને સાચા જોડકા છે હવે જે પ્રશ્ન બીજો જોઈએ જો શું છે પ્રશ્ન કે નીચેના વિધાનો વાંચી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરવાની છે જે પહેલું છે કે તમારી સ્કૂલ બેગ કરતાં કંપાસ બોક્સનું વજન વધારે છે વિધાન કેવું છે ખોટું છે કારણ કે સ્કૂલ બેગ વધારે વજન હોય બીજું ચશ્માનું વજન બસો ગ્રામ કરતા ઓછું હોય છે વિધાન કેવું છે સાચી વાત છે આગળ બિલાડી કૂતરો અને સસલામાં સૌથી વધુ વજન સસલાનું છે વિધાન કેવું છે ખોટું છે સૌથી વધારે કોનું હોય કૂતરાનું હોય છે બરાબર છે ત્યારબાદ કોનું આવશે બિલાડી પછી આવશે સસલાનું આવશે આગળ લોખંડના મોટા ટેબલનું વજન બે કિલોગ્રામ કરતાં ઓછું હોય કેવું છે ખોટું લોખંડના મોટું ટેબલ કેટલું હોય દસ કિલોનું હોય શકે વીસ કિલોનું હોય શકે પચાસ કિલોનું પણ હોય શકે એટલે બે કિલોથી ઓછું ના હોય એટલે ખોટું વિધાન છે આગળ બે કિલોગ્રામ અને બસો ગ્રામમાં બે બે કિલોગ્રામ ભારે વજનનું છે વિધાન કેવું છે સાચી વાત છે હવે જે પ્રશ્ન નંબર આગળ જોવા શું છે કે આપેલ વજન કોટાનો ઉપયોગ કરી વસ્તુનું વજન માપવા માટે કયું વપરાય છે તે જોવાનું છે જોઈએ અહીંયા પહેલું આપ્યું છે તો વજન કહી છે તો સોના ચોદી તથા હીરા મોતી જેવી કિંમત વસ્તુઓનું વજન કરવા માટે આ જેવું વજન આપ્યું છે વપરાય છે બીજું શાકભાજી તથા કરિયાળી વજનનું વસ્તુનું વજન આપવા માટે વપરાય છે બરાબર છે જોઈએ આપણે આગળ કે પ્રશ્ન નંબર ચોથો કે ખાલી જગ્યા પૂરવાની છે તો ખાજગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર બાર થાય તો શું આવશે તો છ ગુણ્યા બે એટલે છ અને બે જવાબ આવશે બીજું ખાજગ્યા ગુણ્યા ખાજગ્યા બરાબર ચોવીસ તો આઠ તરી ચોવીસ એટલે અહીંયા આઠ અને ત્રણ આવશે ત્યારબાદ ખાજગ્યા ગુણ્યા ચાર ખાજી ગુણ્યા ખાલી ગયા બરાબર અઠ્યાવીસ આવશે તો આવશે સાત અને ચાર આવશે ખાજી ગયા ગુણ્યા ખાલી છત્રીસ તો છ ગુણ્યા છ ગુણ્યા છ આવશે ત્યારબાદ ખાજી ગયા ગુણ્યા ખાજી ગયા બરાબર ચાલીસ તો દસ ગુણ્યા ચાર આવશે મિત્રો આ શું છે ઘડિયા છે જો તમને એ પણ સમજાય ઘડિયા કેવી રીતે છે તો છ દુ બાર આઠ તારીખ ચોવીસ સાત ચોક અઠાવીસ છત્રીસ દસ ચોક ચાલીસ આ શું છે ઘડિયા છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચમો પેટર્ન જોઈને તેને પૂર્ણ કરવાનું શું આવશે ચૌદ સોરી સાત ચૌદ એકવીસ અઠાવીસ તો જો સાત એકા સાત આઠ સાત દુ ચૌદ સાત એકવીસ સાત ચોગ આ પણ શું થાય ઘડિયો થઈ જાય અઠ્યાવી અઠ્યાવીસ ત્યારબાજ આઠ સોળ ખાજી ગયા અને બત્રીસ તો આઠ દુ સોળ આઠ તારીખ ચોવીસ અને બત્રીસ અહીંયા શું આવશે ઘડિયો આઠ તારીખ ચોવીસ ત્યારબાદ પોચ પંદર પચીસ અને ખાજી ગયા તો શું આવશે પોચમાં દસ ઉમેર્યા તો પંદર થયા પંદરમાં દસ ઉમેર્યા તો પચીસ થયા પચીસમાં દસ ઉમેર્યા તો પાંત્રી આ શું આવશે વધતા બરાબર શું આવશે વધતા કાળ દસ તો શું આવશે છે બાદ ત્રણ નવ પંદર અને એકવીસ તો શું આવશે આમાં પણ છ ઉમેરવાના જો છ કેવી રીતે તો ત્રણમાં છ મહિના નવ આવશે નવમાં છ મહિના પંદર આવશે અને પંદરમાં છ મહિના એકવીસ આવશે અહીંયા પણ શું આવશે વધતા કે પણ કેટલા ઉમેરવાની છ છ ઉમેરવાની તો શું આવશે પંદર ત્યારબાદ વીસ ચાલીસ સાહીઠ અને છેલ્લો એસી તો અહીંયા શું આવશે વીસ વીસ ઉમેરવાનું વીસ વધતા વીસ વત્તા વીસ તો વીસ ચાલીસ સાહીઠ અને એસી બરાબર છે તો મિત્રો આ રીતે આપણે અહીંયા ધોરણ ત્રણનું ગણિત વિશેની જે સામાન્ય કસોટી છે એનો સંપૂર્ણપણે વિડીયો આપણે પૂરો કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો તમે લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર કરું છું